अरवली जिल्लामां सारा वरसाद बाद पण जिल्लाना जीवादोरी समान त्रण डेमोमां पाणीनो जत्थो 50% जेटलो जोवा मळता खेडूतो चिंतामां मुकाया छे। जिल्लाना जीवादोरी समान गणाता मुख्य माजुम वात्रक अने मेश्वो डेममां पाणीनो जत्थो 50% करता पण ओछो जोवा मळी रह्यो छे, जेने कारणे खेडूतोए रवि पाकनी सिंचाईने लईने चिंता वधी छे। खास करीने जिल्लामां रवि सीझनमां घऊं अने मकाई जेवा पाकोनुं वावेतर करवा खेडूतोએ તૈયારીઓ પણ શરૂ કરી લીધી છે। ઘઉંના પાક માટે ખેડૂતોને 6 થી 6 પાણીની જરૂરિયાત હોય છે, તેવામાં જિલ્લાના ડેમમાં ઓછો પાણીનો જથ્થો ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યો છે। માજુમ ડેમમાં 48.88%, મેશ્વો ડેમમાં 55.73%, જ્યારે વાત્રક ડેમમાં 66.5% પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે। રવિ સીઝનમાં સૌથી વધારે ઘઉંનું વાવેતર કરે છે, તેવામાં ડેમમાં પાણીનો ઓછો જથ્થો ખેડૂતો માટે રવિ સીઝન માટે મોટી સમસ્યા સર્જી શકે છે। સમગ્ર સ્થિતિને લઈને ખેડૂતોએ આવનારી રવિ સીઝનમાં પિયત પાણી માટે નર્મદાના પાણીથી ડેમ ભરવા માટે રજૂઆત કરી છે, જેને પગલે સિંચાઈ વિભાગ દ્વારા પણ જિલ્લાના ડેમોમાં નર્મદાનું પાણી નાખવા માટે દરખાસ્ત મોકલાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું। परिस्थिति मोड़ासा माजम डेम नी जोईए तो पानी अंदर संग्रह नथी, एटला माटे जे शियाळु पाक छे घऊं छे जे बीजा पण पाकोमां पाणी केवी रीते सिंचाई पूरू पाड़शे ए अत्यारे समस्या छे। एटले सरकारशीने एक विनंती छे के अमारा जे माजम डेममां सरकारशी नर्मदानुं पाणी नाखे तो शियाळु पाकमां सिंचाईनुं पाणी मळे, तो खेडूतने जे बियारण नाखेलुं छे तेना थोड़ा घना पैसा उपजे एवी सरकारशीने एक विनंती छे के माजम डेमनुं डेममां पाणी नाखवामां आवे नर्मदानुं। મોડાસા ખાતેના માજુમ જળાશયમાં હાલની સ્થિતિએ પાણીની આવક ખૂબ ઓછી હોય, આવનારા રવિ સીઝન અને અન્ય પાકોમાં પાણી પૂરું થઈ શકે એવી કોઈ શક્યતાઓ નથી, તો આપણે વીટીવીના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે નર્મદાની યોજના દ્વારા માજુમ જળાશય મોડાસા ખાતે પાણી છોડવામાં આવે, જેથી કરીને રવિ સીઝન અને અન્ય પાકોમાં ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે। જો નર્મદા યોજના દ્વારા માજુમ જળાશયમાં પાણી છોડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ બની શકે છે, આયોજન થઈ શકે તેમ છે। જ્યારે અરવલ્લી જિલ્લામાં બીજો ડેમ જે મેશ્વો જળાશય યોજના છે તેમાં આજ રોજ 55.73% પાણી ઉપલબ્ધ છે, તેમાં પણ પીવાના પાણી સારું જુલાઈ અંતિત આરક્ષિત જથ્થો બાદ કરીએ તેમાં 2 પાણી આપી શકાય તેવી સ્થિતિમાં છીએ। ખેડૂતો દ્વારા સદર બાબતની જાણ થતાં તેઓએ નર્મદા પાઇપલાઇનથી ડેમમાં પાણી નાખવાની માંગણી કરેલ છે અને એના સંદર્ભે અત્રેની કચેરીએથી સદર બાબતની રજૂઆત વડી કચેરી સાદર કરેલ છે। જ્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ અન્ય વાત્રક જળાશય યોજનામાં 66% અને વૈડી જળાશય યોજનામાં 63% જેટલો જથ્થો પાણીનો ઉપલબ્ધ છે।